नमस्कार विद्यार्थी मित्रों, वर्ल्ड इन बॉक्स एकेडमी अमदावाद शाखामांथी હું મિતેશમ સોલંકી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજનો જે વિષય છે એ એક રીતે પોલિટિકલ સાયન્સનો વિષય છે, રાજ્ય વ્યવસ્થાનો વિષય છે. આજનો વિષય તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, ગુડ ગવર્નન્સ. આજનો લેક્ચર હું માત્ર એવું નહીં કહું કે વિદ્યાર્થીઓ પૂરતો સીમિત છે. આજનો લેક્ચર એ દરેક વ્યક્તિને લાગુ પડે છે જે એક સામાન્ય નાગરિક તરીકે આપણા દેશમાં જીવી રહ્યો છે. એટલે આજના લેક્ચરમાં મારો એવો આગ્રહ છે કે તમે આજે જેટલી પણ હું તમને વિભાવનાઓ, જેટલા પણ કન્સેપ્ટ સમજાવું એને ધ્યાનથી સમજજો, કારણ કે આ પ્રકારના લેક્ચર એક જાગૃત નાગરિકને બનાવવામાં બહુ મોટી ભૂમિકા ભજવતા હોય છે. એટલે આશા રાખું છું કે તમે તમારો રસ જાળવી રાખશો અને આજના લેક્ચરને અંત સુધી સાંભળશો. અને આજનો લેક્ચર શરૂ કરતા પહેલા ફરી એકવાર આપને યાદ અપાવી દઉં કે જે વિદ્યાર્થી મિત્રો કરંટ અફેર્સ માટે ઘણી જગ્યાએ પ્રયત્નો કરતા હોય છે, તો તમને currentforcompetition.com ઉપર સારું એવું કરંટ અફેર્સ દર અઠવાડિયે હું મૂકતો હોઉં છું, ત્યાંથી મળી જશે. એ મટીરિયલ તમે કોપી પણ કરી શકો છો અને તમારું પોતાનું અંગત મટીરિયલ તરીકે પ્રિન્ટ પણ કાઢી શકો છો. આ ઉપરાંત એક ટેલિગ્રામ ચેનલ પણ છે, તેનું નામ પણ કરંટ ફોર કોમ્પિટિશન છે. તમે જોડાઈ જશો તો તમને મારા બધા જ લેક્ચર્સ અને બીજી કંઈ પણ માહિતી અથવા તો કોઈ મટીરિયલ જો મારે શેર કરવું હોય તો હું તે ટેલિગ્રામ ચેનલમાં મૂકતો રહેતો હોઉં છું. તો આ બાબત મારે તમને જરા કહેવી હતી. હવે આપણે શરૂ કરીએ આજનો લેક્ચર, ગુડ ગવર્નન્સ, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ સુશાસન. અને તમને ખ્યાલ છે કે થોડા વર્ષોથી આ શબ્દ હવે વધારે પડતો ચલણમાં આવી રહ્યો છે. તમે ક્યાંક આવું એક સ્ટેટમેન્ટ પણ સાંભળેલું હશે કે મિનિમમ ગવર્મેન્ટ મેક્સિમમ ગવર્નન્સ. આનો અર્થ એવો થયો કે સરકારનું કદ નાનું રાખવું અને મહત્તમ શાસન કરવું. તો એક આ કન્સેપ્ટ સાંભળવા માટે તો ખૂબ સારો લાગે છે કે સરકારનું કદ નાનું હોય અને અસરકારક રીતે મહત્તમ કામગીરી થતી હોય તો એને જ ખરેખર સુશાસન કહી શકાય. પરંતુ ખાસ વાત યાદ રાખજો મિત્રો, આજના લેક્ચરમાં હું તમને લોકશાહીની સાચી સમજણ, જાહેર વહીવટની તમારા પ્રત્યેની જવાબદારી એવી ઘણી બધી બાબતોને આવરી લેવાનો પ્રયત્ન કરીશ. એટલે તમે મારું આ જે ત્રીજું સ્ટેટમેન્ટ છે એ જોઈ રહ્યા છો કે શાસન મેળવવું એ એક બાબત છે અને શાસન કરવું એક અલગ બાબત છે. જુઓ, કોઈ પણ વસ્તુ તમે મેળવી લો છો એટલે તમને એ આવડે જ છે એવી કોઈ ખાતરી આપણે આપી શકતા નથી. તમારી પાસે કોઈ પણ વાહન ચલાવવાનું લાયસન્સ હોવું એ બાબતની ગેરંટી નથી આપતું ઘણી વાર કે તમને એ વાહન આવડે જ છે. એટલે શાસનમાં આવવું અને શાસન કરવું આ બે બાબત અલગ છે. આજે આપણે તટસ્થતાપૂર્વક ન્યુટ્રલી સુશાસનના અલગ અલગ જે આયામ છે, જે ડાયમેન્શન્સ છે એને સમજવાનો પ્રયત્ન કરશું. તો સૌથી પહેલો તો પ્રશ્ન એ થવો જોઈએ એક જાગૃત નાગરિક તરીકે કે શા માટે સુશાસન મારે સમજવું જોઈએ. શું હું રાજનીતિક વિજ્ઞાનનો વિદ્યાર્થી છું માટે જ મારે સમજવું જોઈએ? તો ના. મેં જેમ મારા લેક્ચરની શરૂઆતમાં કહ્યું કે પોલિટિકલ સાયન્સના તમે સ્ટુડન્ટ હો તો જ તમારે ગુડ ગવર્નન્સ શીખવું જોઈએ એવું નથી. દરેક જનસામાન્યએ, દરેક જનતાએ, દરેક નાગરિકે પણ સુશાસનને સાચા અર્થમાં સમજવું જરૂરી છે. અને એનું કારણ પણ છે મિત્રો કે સરકારની ચૂંટણીમાં અથવા તો સરકાર બનાવવામાં દરેક નાગરિકનું યોગદાન રહેલું છે. શું એવું છે કે પોલિટિકલ સાયન્સના વિદ્યાર્થીઓ અથવા તો પોલિટિકલ સાયન્સમાં રસ ધરાવતા લોકો જ માત્ર મતદાન કરે છે? નહીં, મતદાન તો આપણે દરેક કરીએ છીએ. તો જો દરેક એક મતની કિંમત હોય, ચૂંટણી વખતે એવો પ્રચાર કરવામાં આવે છે કે આપના અમૂલ્ય મતનો ઉપયોગ કરો, તો પછી એ મારો મત જો સરકાર બનાવવામાં ભૂમિકા ભજવતો હોય તો મારી પણ એ નૈતિક જવાબદારી છે કે હું આ ગુડ ગવર્નન્સ શું છે એ મારે સમજવું જોઈએ. આ જાગૃત નાગરિકનું પહેલું લક્ષણ છે. અને જે ચૂંટાયેલી સરકાર છે, જે તમારા લીધે અને મારે લીધે ચૂંટાયેલી સરકાર છે, એની પાસેથી આપણે એક અપેક્ષા રાખીએ એ બહુ સ્વાભાવિક વાત છે. આપણે જ્યારે એવું કહીએ કે આપણું પ્રતિનિધિત્વ પ્રકારની લોકશાહી છે, એનો મતલબ કે આપણે લોકોએ આપણા એક પ્રતિનિધિને આપણા મત દ્વારા ચૂંટી અને નિર્ણય લેવાની સત્તા આપી છે અને હવે એ સરકારનો ભાગ છે, તો પછી આપણે એની પાસેથી અપેક્ષા રાખીએ, આપણા પ્રશ્નોના જવાબ માંગીએ, આપણા જેટલા પણ મુદ્દાઓ છે એના સમાધાન માંગીએ, એ એક સ્વાભાવિક અપેક્ષા છે. અને અહીંથી જ જો આ સમજણ તમારામાં આજે જઈ રહી છે, તમે આ સમજી રહ્યા છો, તો અહીંથી જ શાસન, સુશાસન અને દુશાસન આ સમજવું જરૂરી બની જાય છે. ઘણા મતદાતાઓ મત આપીને હવે એમ કે છે કે આપણી જવાબદારી પૂરી, આપણી ભૂમિકા પૂરી, એ મારી દ્રષ્ટિએ આપણી સૌથી મોટી ભૂલ છે.
આપણે ત્યાં ડાયરેક્ટ ડેમોક્રેસી નથી એટલે આ બધું તંત્ર ચાલી રહ્યું છે, પણ ખરેખર આપણે સુશાસન તો સમજવું જોઈએ જોઈએ. તો હવે જનતા એટલે કે આપણે એક સરકારને ચૂંટીએ છીએ, હવે આ સરકાર સારી છે કે નથી એ કેમ નક્કી કરવું? આ એક બહુ મોટો પ્રશ્ન છે. સરકાર ભલે મર્યાદિત લોકોથી બનેલી છે, પરંતુ છતાં પણ એ સરકાર સારી છે કે નથી એ કેમ નક્કી કરવું? કારણ કે દરેક મતદાતા, જે કોઈ પણ વ્યક્તિએ સરકાર બનાવવામાં પોતાનો અમૂલ્ય મત આપેલો છે અને એક ગુડ ગવર્નન્સની અપેક્ષા રાખીને એ બેઠો છે, એમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે દરેક મતદાતાની દ્રષ્ટિએ ગુડ એટલે કે જે સુશાસનમાં જે સુશબ્દ છે, સારો શબ્દ છે, એની વ્યાખ્યા અલગ છે. જેમ કે ગરીબ માટે ગુડ ગવર્નન્સ કોને કહેશું? તો કે ભાઈ ગરીબને ગરીબીમાંથી બહાર લાવે એ ગુડ ગવર્નન્સ છે. તો અમીર માટે એ વ્યાખ્યા ફિટ નથી બેસતી. અમીરને નફામાં રસ છે, તો જે સરકાર અમીરોને વધારે નફો કરાવી શકે એના દ્રષ્ટિએ ગુડ ગવર્નન્સ છે. શિક્ષિત માટે ગુડ ગવર્નન્સ શું છે? તો કે ભાઈ શિક્ષિત બેરોજગારીમાં ઘટાડો થાય તો એ ગુડ ગવર્નન્સ છે. અશિક્ષિત જે વર્ગ છે સમાજનો, એના માટે ગુડ ગવર્નન્સમાં ગુડની વ્યાખ્યા અલગ છે. એવી જ રીતે સ્ત્રી માટે ગુડ ગવર્નન્સ અલગ છે અને પુરુષ માટે પણ અલગ હોઈ શકે. સ્ત્રીની અપેક્ષા છે કે ઘરેલું હિંસા ન થાય અથવા તો એના માટે કડક કાયદા બનાવનારી સરકાર ગુડ ગવર્નન્સ છે. પુરુષ માટે ગુડ ગવર્નન્સની વ્યાખ્યા સ્ત્રી કરતા અલગ હોઈ શકે છે. એવી જ રીતે ગ્રામ્ય વિસ્તારના પ્રશ્નોનું સમાધાન આપે તો એ સરકાર ગુડ ગવર્નન્સ છે એમના માટે. જ્યારે શહેરી સમાજના પ્રશ્નો અલગ છે તો એમના માટે ગુડ ગવર્નન્સની વ્યાખ્યા અલગ છે. તો આપણો એક સમાજ, બહુ ધ્યાનથી સાંભળજો મિત્રો, કે મતદાતાઓ એ કોઈ એક ચોક્કસ વર્ગમાં વર્ગીકૃત ન કરી શકાય. મેં તો ખાલી ઉદાહરણ તરીકે અહીંયા 8 વર્ગ લખ્યા છે મોટા મોટા, અને આ દરેક વર્ગ માટે ગુડ ગવર્નન્સમાં ગુડની વ્યાખ્યા અલગ છે. તો સરકાર સારી છે કે નથી એ નક્કી કરવાના દ્રષ્ટિકોણ પણ એટલા જ હોય જેટલા તમારા વર્ગ હોય. એટલે મતદાતા અલગ અલગ છે પણ સરકાર તો એક જ છે ને. આપણી ઉપર રાજ કરતી સરકાર તો એક જ છે અને વર્ગ અલગ અલગ છે. તો સરકારે હવે પોતાની જાતને સારી સાબિત કરવા માટે કેટલાક માનાંકો સિદ્ધ કરવા પડે, કેટલાક પેરામીટરમાં ખરો ઉતરવું પડે, કેટલીક કસોટીઓમાંથી પાર થવું પડે, તો આપણે એવું કહી શકીએ કે આ એક સારી સરકાર છે, એક સારી સરકાર આપણને ગુડ ગવર્નન્સ આપી રહી છે. તો હવે પ્રશ્ન એ થાય કે ભાઈ સરકારે ક્યારે સુશાસન આપ્યું એમ કહેવાય? તમે ક્યારે એવું ફીલ કરો કે ભાઈ આ હવે ગુડ ગવર્નન્સ કહી શકાય? તો મેં હમણાં જ કહ્યું કે અલગ અલગ વર્ગમાંથી અલગ અલગ અપેક્ષાઓ છે, તો બધા વર્ગોને આપણે એક સરખું 100% સંતોષ તો આપી જ ન શકીએ, આ તો બહુ અશક્ય વાત છે. પણ એક સારી સરકાર અને એક સારું સુશાસન એને કહી શકાય કે જે સરકાર સમાજના મોટા વર્ગને, મોટા ભાગના વર્ગને સંતોષી શકે. જો એવું શાસન કોઈ સરકાર આપે તો આપણે એવું કહી શકીએ કે ભાઈ સરકાર સારી છે. સરકાર એક જાહેર સંસ્થા છે, એટલે હવે સરકારની આ એક જવાબદારી પણ બની જાય છે કે એ મતદાતાની કસોટી પર ખરી ઉતરે. જ્યારે અમે મત આપીએ છીએ ત્યારે એક અપેક્ષા સાથે મત આપીએ છીએ, તો હવે સરકારની આ જવાબદારી બને છે કે એ મતદાતાની કસોટી પર ખરી ઉતરે. અને એ કસોટી એને વર્ષમાં એકવાર નથી આપવાની મિત્રો, એ કસોટી સરકારે દૈનિક જીવનમાં રોજ બરોજમાં આપવી પડતી હોય છે. સરકારે રોજ આ પરીક્ષામાં ઉત્તીર્ણ થતા રહેવું પડે છે અને એ સુશાસન માટે કેટલાક જરૂરી પરિબળો નક્કી કરવા પડતા હોય છે, જેનાથી મોટા ભાગનો વર્ગ સંતોષાય તો આપણે એવું કહી શકીએ સરકારને કે આ એક સારી સરકાર છે. તો પહેલા આપણે જોઈ લઈએ કે આ સુશાસનના મહત્વના પરિબળો ક્યાં છે. એક નાગરિક મોટા મોટા પરિબળોની વાત કરીએ તો શું ઈચ્છે? કે ભાઈ સરકાર પાર્ટિસિપેટરી હોય, મતલબ કે લોક ભાગીદારી વાળી સરકાર હોય. જો હું પેલા 8 મુદ્દા કહી દઉં પછી એને પણ તારવી આપીશ. બીજું, કન્સેન્સસ ઓરિએન્ટેડ હોય, મતલબ કે બહુ કેન્દ્રિત, મોટા ભાગના લોકોને ધ્યાનમાં રાખીને એમની સહમતી અને બહુમતી દ્વારા નિર્ણય લેતી સરકાર હોય. એકાઉન્ટેબલ એટલે કે એ જવાબદારી પૂર્વકના કાર્ય કરતી હોય. ટ્રાન્સપરન્ટ, પારદર્શિતા હોય. રિસ્પોન્સિવ એટલે કે સંવેદનશીલ સરકાર હોય, સમાજના દુઃખને, સમાજની તકલીફોને સાંભળતી સમજતી હોય. ઇફેક્ટિવ અને એફિશિયન્ટ હોય એટલે અસરકારક હોય અને સાથે સાથે એનામાં ક્ષમતા હોય. આ બધા જરૂરી પરિબળો છે. ઇક્વિટેબલ, એનામાં સમાનતાનો ભાવ હોવો જોઈએ. કોઈ સરકાર કોઈ ચોક્કસ તબક્કાને, કોઈ ચોક્કસ વર્ગને કે કોઈ ચોક્કસ પ્રકારના એક સમુદાયને જ માત્ર લાભ પહોંચે એવી રીતે કામ ન કરે. ઇક્વિટેબલ
દરેકને લાભ પહોંચે અને ઇન્ક્લુઝિવ એટલે કે સમાવેશી, દરેકને એવું ફીલ આવવું જોઈએ, દરેક જનતાને, જનતાના દરેક મતદાતાને એવી ફીલ આવતી હોવી જોઈએ કે આ સરકારમાં મારી પણ ભૂમિકા છે અને મારી ભાગીદારી પણ છે. હવે આ આઠ પરિબળને ભણાવવા માટે તો એક આખું અલગ લેક્ચર થઈ શકે, પણ આ આઠેય પરિબળોને હું જો કોમન રીતે તારવું તો આપણે આજે ભણવાનું થાય છે 3R કન્સેપ્ટ. 3R આપણે સમજવા પડે, અને એ 3R એટલે કયા? તો એક છે કે સરકાર રિપ્રેઝેન્ટેટિવ હોવી જોઈએ, પ્રતિનિધિત્વ ધરાવતી સરકાર હોવી જોઈએ, રિસ્પોન્સિબલ સરકાર હોવી જોઈએ અને રિસ્પોન્સિવ સરકાર હોવી જોઈએ. આ 3 પેરામીટર ઉપર જો કોઈ સરકાર બરાબર ધ્યાન આપીને કામ કરે તો આ જે પોલિટિકલ સાયન્સની થિયરી પ્રમાણે એ સરકારને આપણે એવું કહી શકીએ કે એ એક સુશાસન આપતી સરકાર છે. રિપ્રેઝેન્ટેટિવ એટલે પ્રતિનિધિત્વ આપતી સરકાર, રિસ્પોન્સિબલ એટલે જવાબદાર સરકાર અને રિસ્પોન્સિવ એટલે કે સંવેદનશીલ સરકાર. જો આ 3 મુદ્દા સરકાર અને નાગરિકો બંને સમજી જાય તો ખરેખર સુશાસનની સ્થાપના થાય. હવે હું એક લેક્ચરથી સરકારમાં આ બાબતો જઈને કહી ન શકું, એ મારી ભૂમિકા નથી, પણ હા, એક મતદાતા તરીકે તમારા જેવા યુવા મિત્રો સુધી હું એટલું તો પહોંચાડી શકું કે તમે ભવિષ્યના સરકાર બનાવવાના ભાગીદાર તરીકે આ 3 શબ્દોને સમજો અને આ પ્રકારની અપેક્ષા રાખો તો સુશાસન સ્થપાશે. સુશાસન એ માત્ર સરકારની જવાબદારી નથી, એ ટુ વે પ્રોસેસ છે, એટલે સરકારની સાથે સાથે નાગરિકોની પણ ભાગીદારી એટલી જ એમાં જવાબદાર છે. તો હું તમને આ 3 મુદ્દાઓ ઉપર બહુ અગત્યની આજે વાતો કરવા જઈ રહ્યો છું. ધ્યાનથી સાંભળજો, તમને ખરેખર એક તમારા માનસિકતામાં બદલાવ લાવનારું આજનું આ લેક્ચર બની રહેશે. તો સૌથી પહેલા વાત કરીએ આપણે રિપ્રેઝેન્ટેટિવ ગવર્મેન્ટ એટલે કે પ્રતિનિધિત્વ ધરાવતી સરકાર. એ તો તમે જાણો છો કે લોકશાહી પ્રણાલી જ્યાં જ્યાં હોય, ડેમોક્રેટિક સિસ્ટમ જ્યાં જ્યાં હોય, ત્યાં સરકાર તો હંમેશા પ્રતિનિધિત્વ પ્રકારની જ ચૂંટાય છે. જેમ કે આપણી આપણે આપણા વિસ્તારમાંથી એક મતદાતા તરીકે મત આપી અને આપણે એક MLA ચૂંટીએ છીએ, અથવા તો આપણે એક MP ચૂંટીએ છીએ જે આપણા વતી જો MLA હોય તો વિધાનસભામાં જઈને બેસે છે અને જો MP હોય તો એ સંસદમાં લોકસભામાં જઈને બેસે છે. એટલે આપણે આપણું પ્રતિનિધિત્વ તેને આપ્યું કે ભાઈ તમે અમારા વિસ્તાર સંબંધિત જેટલા પણ પ્રશ્નો છે એ તમે સરકારના ભાગરૂપે સરકારના કાન સુધી પહોંચાડજો. આ થઈ પ્રતિનિધિત્વ પ્રકારની ચૂંટણી. પણ આ પ્રતિનિધિત્વ એટલે શું? માત્ર ચૂંટણીમાં જીતી જવાથી તમે પ્રતિનિધિ નથી બનતા મિત્રો. આ જે પ્રશ્ન છે, આજના લોક નેતાઓને તમે ક્યારેય જનતાની વચ્ચે જોશો નહીં, પ્રોટેક્શનની વચ્ચે જનતાથી દૂર છે. આજથી 40 કે 50 વર્ષ પહેલાના નેતા, તમે ગાંધીજીનું નામ લો, સરદાર પટેલનું નામ લો, નહેરુનું નામ લો, આ લોકો લાખો લોકોની ભીડની વચ્ચે કોઈ પણ જાતની સિક્યોરિટી વગર ફરી શકતા હતા, એ સાચું પ્રતિનિધિત્વ છે. એટલે ઘણીવાર હું વિદ્યાર્થીઓને કહેતા હું કે એ લોક નેતા છે, અત્યારે તમે જે જોઈ રહ્યા છો ને એ રાજનેતા છે, મતલબ રાજ કરવા માટે બેઠા છે. જ્યારે લોક નેતા તો મારી તમારી જેમ લોકોની વચ્ચે બેઠા હોય એને આપણે લોક નેતા કહીએ. એટલે આપણે આ લેક્ચર દ્વારા એ નેતાઓ પણ જો આ લેક્ચર સાંભળતા હોય તો એમણે પણ સમજવાનું છે કે ચૂંટણી જીતી લીધા પછી તમે એક કારમાં અને તમારા કમાન્ડોઝની વચ્ચે એક જગ્યાએ બેઠા રહો એ લોક નેતાનું લક્ષણ નથી, એ પ્રતિનિધિત્વ નથી. એટલે પ્રતિનિધિત્વ શબ્દ તમને એટલે સમજાવું છું કે હવે પછીની ચૂંટણીઓમાં મત આપતી વખતે તમારા મનમાં આ પ્રશ્ન થવો જોઈએ કે શું મારા વિસ્તારના વ્યક્તિને જેને હું મત આપવા જઈ રહ્યો છું એ આવે છે, એ મળે છે, એ જનતા વચ્ચે જોવા મળે છે, તો એ પ્રતિનિધિ છે. જ્યાં સરકાર આપણી હોય એવી લાગણીનો અનુભવ થાય તો એ પ્રતિનિધિત્વવાળી સરકાર છે. જુઓ, આજનો લેક્ચર તમને ખરેખર એક નાગરિક બનાવવાનો પ્રયત્ન છે. મને ને તમને મત આપી દીધા પછી જો આપણો કોઈ ભાવ ન પૂછતું હોય, જો આપણા સુધી કોઈ આવતું ન હોય, આપણે જયારે મળવા જઈએ તો આપણને સમય ન આપતા હોય, એમના બંગલાની બહાર એમના ચોકીદારો જ આપણને કાઢી મૂકતા હોય, અથવા તો એમના જેને કહેવાય ને ચા કરતા કેટલી ગરમ એવા ઘણા બધા બહાર બેઠેલા ચમચાઓ જો તમને બહારથી જ વળાવી દેતા હોય તો એ આપણી સરકાર નથી. આપણી સરકાર એટલે આપણા વિસ્તારના એ પ્રતિનિધિ સુધી આપણે ગમે ત્યારે રાત્રે 12 વાગે પણ જરૂર પડે તો જઈ શકતા હોય તો એ સરકાર આપણી છે એવી લાગણી આપણે અનુભવી શકીએ. અને બીજું કે પ્રતિનિધિત્વનો અર્થ માત્ર ચૂંટણી જીતવી એમ નથી. પ્રતિનિધિત્વ વાળી સરકાર કોને કહેવાય? તો કે સમાજના લગભગ દરેક ઘટક, લગભગ દરેક વર્ગનું પ્રતિબિંબ તમને જોવા મળવું જોઈએ. જ્યારે 182 વિધાનસભ્યોને આપણે ચૂંટીએ, અથવા તો આપણે જ્યારે લોકસભામાં આપણા 26 ઉમેદવારોને મોકલીએ, અથવા તો 543 લોકો જ્યારે લોકસભામાં બેસે છે,
તો એ 543 લોકો અથવા ગુજરાતના 182 લોકોમાં સમાજનો દરેક ઘટક જોવા મળે છે. એમાં બધો જ પ્રકાર આવે, એમાં શિક્ષિત લોકો પણ હોઈ શકે, અશિક્ષિત લોકો પણ હોઈ શકે, અમીર પણ હોઈ શકે, ગરીબ પણ હોઈ શકે, પુરુષ પણ હોઈ શકે, મહિલા પણ હોઈ શકે, શહેરનો વ્યક્તિ પણ હોઈ શકે, ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલો નેતા પણ હોઈ શકે. તો એવું કહી શકીએ કે સમાજના મોટા મોટા જે ઘટક છે, મોટા મોટા જે વર્ગ છે, એ દરેકને સરકારમાં સ્થાન મળ્યું છે, તો જ એ સરકાર સાચી સરકાર છે. આદિવાસી વિસ્તારમાંથી એ આદિજાતિ લોકો પણ જો સરકારમાં બેસે તો જ એના સાચા પ્રશ્નો સરકારના કાન સુધી પહોંચે. જો માત્ર અમીરોની સરકાર બને તો એ તો એરિસ્ટોક્રેસી કહેવાય, તો પછી ગરીબ વર્ગને મધ્યમ વર્ગ વિશે કોઈ વિચારશે નહીં. માત્ર પુરુષો જ જો સરકારમાં ભાગ બનશે તો મહિલાઓના પ્રશ્નો, મહિલાઓની બાબતો પુરુષોનો જ સમજી શકે. માત્ર ગરીબોની સરકાર બને તો અમીરોના પ્રશ્ન ન સમજે, માત્ર શિક્ષિતોની સરકાર બને તો અશિક્ષિતોના પ્રશ્ન ન સમજે. એટલે સરકાર લોકશાહીમાં દરેક પ્રકારના ઘટકને આવરી લે એ બહુ જરૂરી છે. અને એટલે જ તમે જુઓ, બંધારણે અનામતનું પરિબળ મૂક્યું, મહિલાઓ માટે બેઠકોને અનામત રાખવાનું પરિબળ મૂક્યું, શૈક્ષણિક લાયકાતોને આપણે એટલું બધું મહત્વ નથી આપ્યું, છતાં જરૂર જણાય છે. દરેક બાબતમાં અંગૂઠા છાપ લોકો નેતા બની જાય છે, એ પણ એક પ્રશ્ન છે. પણ સાવ શિક્ષિત જ હોવા જોઈએ એ થોડુંક મારી દ્રષ્ટિએ યોગ્ય પણ નથી. કેમ કે ઘણીવાર માત્ર શિક્ષણથી જ વ્યક્તિ સારો બને એવું આપણે નથી કહી શકતા. સમાજ સેવા દ્વારા અશિક્ષિત વ્યક્તિ પણ ઘણીવાર વધુ લાયક હોય છે સમાજની સેવા કરવા માટે. તો ક્યાંક ને ક્યાંક ભવિષ્યના બંધારણમાં એ પ્રકારના સુધારા આવવા પણ જરૂરી છે કે ભાઈ એક ઉમેદવારની પસંદગી કરવામાં કેટલાક પેરામીટર હોવા જોઈએ. એને સમાજ સેવા કેટલા વર્ષથી કરી છે, કોઈ એનજીઓ સાથે કામ કરેલું છે, ખરેખર એનું કામ બોલે છે સમાજમાં, તો એવો વર્ગ એ ખરી સરકાર બનાવવામાં સાચો પ્રતિનિધિત્વ કરી શકે. અને સમાજના કોઈ પણ વર્ગની ઉપેક્ષા ન કરવામાં આવે, તો એ બહુ મોટી જરૂરિયાત છે કે દરેક વ્યક્તિને જ્યારે એ નીચેથી સરકારની સામે જુએ તો એને એમ દેખાવું જોઈએ કે ભાઈ મારો પ્રતિનિધિ ત્યાં બેઠો છે, મારા વર્ગનો એક વ્યક્તિ ત્યાં બેઠો છે. આનાથી હું જ્ઞાતિવાદની વાત નથી કરતો, જાતિવાદની વાત નથી કરતો, હું વાત કરું છું તબક્કાઓની, વર્ગની. જ્યારે હું શિક્ષિત વર્ગ બોલું છું તો કોઈ ચોક્કસ જ્ઞાતિ નથી આવતી, શિક્ષિત એટલે દરેક પ્રકારનો શિક્ષિત વ્યક્તિ. અને જો આ પ્રકારની સરકાર નથી જે મેં હમણાં વાત કરી, તો પછી એ પ્રતિનિધિત્વ વાળી સરકાર નથી. અને જો એવી સરકાર બની જાય છે ભૂલમાં, તો હવે પ્રશ્ન એ થશે કે સરકાર મારી નથી એવી મને લાગણી જન્મશે, અને એના લીધે હું સરકારથી વિમુખ થઈશ. અને પછી મારા મને કોઈ પૂછશે તો હું એમ કહીશ કે સરકાર ગમે તે કરે મારે કોઈ લેવા દેવા નથી. અને ઘણીવાર આવી બાબતોમાં એક બીજી ઘટના પણ બને કે સરકાર સારું કામ કરે તો પણ પછી સરકારની ઉપેક્ષા થાય, સરકારની અવગણના થાય. કેમ કે સરકાર બનાવતી વખતે મારા વર્ગને કે મારા ઘટકને સરકાર બનાવવામાં કોઈ ભાગીદારી મળી નહીં, એટલે મને મારું પ્રતિબિંબ જોવા મળતું નથી. તો આ એક બહુ મોટો પ્રશ્ન છે પ્રતિનિધિત્વ પ્રકારની લોકશાહીમાં, કે તમે કેવા ઉમેદવારને પસંદ કરો છો. રાજકીય પક્ષો ઉપર એ દબાણ આવવું જરૂરી છે કે તમે ગમે તેવા વ્યક્તિને ટિકિટ આપો છો તો અમે તમને જીતાડશું નહીં. બીજો મુદ્દો આવે છે રિસ્પોન્સિવ સરકાર, એટલે કે જવાબદાર સરકાર. તો હવે મેં હમણાં વાત કરી એમ કે મારી સરકાર છે એવી જો મને લાગણી આવે તો ભાઈ મેં સરકાર બનાવી શા માટે, મારી અપેક્ષાઓને પૂરી કરવા માટે. તો મારી અપેક્ષાઓ હવે ઊભી થાય એ વ્યાજબી વાત છે. આપણે ત્યાં મોટા ભાગે એવું છે કે નેતા ચૂંટણીના સમયે મત માંગવા આવશે ત્યારે હસીને નમસ્તે કરીને બધા પાસેથી મત માંગશે, પણ જેવી ચૂંટણીના પરિણામ આવશે પછી તમારી અપેક્ષાઓ અને એના જીત વચ્ચે કોઈ સંબંધ રહેતો નથી. તો એ અયોગ્ય છે. મારી અપેક્ષાઓ માટે જ મેં તમને પ્રતિનિધિત્વ આપ્યું છે, હવે હું તમને મળવા હું મારી રજૂઆત કરું તો તમારે મારી રજૂઆત સાંભળવી જોઈએ અને મારા મુદ્દાને યોગ્ય રીતે રજૂ કરવો જોઈએ. હા, એ મુદ્દો પણ એટલો જ વ્યાજબી હોવો જોઈએ. મારી કોઈ દરેક પ્રકારની અપેક્ષા તમે પૂરી કરી શકો નહીં. સરકાર બનાવ્યા પછી કઈ અપેક્ષા જનતાને થાય એ એક સ્વાભાવિક પ્રશ્ન છે. તો જનતા કઈ તમારી પાસેથી પૈસા નથી માંગતી. જનતા શું માંગે? જનતા પોતાના સામાન્ય પ્રશ્નો માંગે, ગટરની વ્યવસ્થા માંગે, પાણી માંગે, લાઇટ માંગે, રસ્તા માંગે, જાહેર વાહન વ્યવહાર માંગે, શાળાઓ માંગે, શિક્ષણ માંગે, શિક્ષિત બેરોજગારી ઘટાડવા માટે રોજગારી માંગે. આ એમના સામાન્ય પ્રશ્નો છે. અને સરકારને આપણે એના માટે તો બેસાડી છે કે આ બધા મુદ્દાઓ ઉપર સરકાર સારામાં સારી કામગીરી કરે અને જનતાને સંતોષ મળે એવા પરિણામો આપે. બીજું, રિસ્પોન્સિવ સરકાર એટલે શું, જવાબદાર સરકાર એટલે શું? તો કે ભાઈ, સરકાર જે કોઈ પણ નિર્ણય લે એનું કેન્દ્ર બિંદુ અમે, આપણે એટલે કે જનતા હોવા જોઈએ.
અમે સરકાર બનાવીએ છીએ એનો મતલબ એવો નથી કે અમે તમને ઓટોક્રેસી આપી દીધી કે હવે તમારે જે નિર્ણય લેવા લો અમારી સાથે કઈ લેવા દેવા નહીં, એવું નથી. કેન્દ્ર બિંદુ કોણ હોવું જોઈએ? સરકારના નિર્ણયનું આપણે હોવા જોઈએ, જનતા હોવી જોઈએ. આ બહુ મહત્વનો મુદ્દો છે. અને તમે જે નિર્ણય લો છો, સરકાર જે નિર્ણય લે છે, એ નિર્ણય અમારા સુધી પારદર્શિતાથી પહોંચાડો કે તમે, અમારો આ પ્રશ્ન હતો, એક બેરોજગારીનો પ્રશ્ન છે, એક નોકરીઓની બાબતનો પ્રશ્ન છે, અમે તમારી સામે આંદોલન કરીએ, રજૂઆતો કરી, અરજીઓ કરી, તમારા કાન સુધી આ વાત પહોંચાડી, હવે તમે જે નિર્ણય લીધો એ નિર્ણય અમને પારદર્શિતાથી પહોંચાડો કે તમે શું નિર્ણય લીધો, ભરતીઓ લેવાના છો તો ક્યારે લેવાના છો, અત્યારે કેમ નથી લેતા, આ જવાબ તમારે આપવો જોઈએ. અને નિર્ણય લેવા પાછળના તર્ક અને કારણ પણ જનતા સુધી પહોંચાડવા જોઈએ. દરેક વાત, દરેક વખતે જનતા સાચી હોય એવું જરૂરી નથી. કેટલોક એવો યુદ્ધનો સમય હોય ત્યારે તમે એક એવી માંગ કરો કે અમને ગ્રાન્ટ કેમ નથી મળતી, તો એ અયોગ્ય માંગ છે. યુદ્ધના સમયે દેશને પૈસાની જરૂર છે, માટે અત્યારે ગ્રાન્ટ અટકાવી દેવામાં આવી છે. તો એ નિર્ણય લેવા પાછળ હા કે ના, સરકાર જે કોઈ પણ નિર્ણય લે એની સમજણ, એના કારણો અને એના તારણો એ જનતા સુધી પહોંચવા જોઈએ. અને એટલા માટે જ તમે જોતા હશો કે સરકાર શું કરશે, પોતાની જે નવી નવી યોજનાઓ છે, નવી નવી જે નીતિઓ છે, એની સતત જાહેરાત કરતી રહે છે. મેં કહ્યું ને કે સરકારે દૈનિક જીવનમાં જનતાના અને લોકોની અપેક્ષાઓ ઉપર ખરા ઉતરવું પડતું હોય છે, અને પ્રચાર માધ્યમો દ્વારા જનતા સુધી સરકારને રોજ પહોંચવું જરૂરી છે. એટલે તમે જુઓ, સોશિયલ મીડિયા ઉપર અને બીજા જેટલા પણ માધ્યમો છે એના દ્વારા સરકાર રોજ તમારા સુધી પહોંચે છે. તમને એક ઓડિયો મેસેજ આવશે, વિડીયો મેસેજ આવશે, ટીવીમાં જાહેરાતો આવશે, ફેસબુક પેજ ચલાવશે, વોટ્સઅપમાં ગ્રુપ મેસેજ કરશે, પોસ્ટર્સ છાપશે, પણ રોજ તમારા કાન સુધી એ જનતા સુધી સરકાર પહોંચે એ ખૂબ જરૂરી છે. અને સરકાર હંમેશા એવું કન્વિન્સ કરવાનો પ્રયત્ન કરતી રહેતી હોય છે જનતાને કે આ બધું અમે જે કંઈ પણ કરી રહ્યા છીએ એ તમારા માટે જ છે. હવે જુઓ, પ્રચાર એક વસ્તુ છે, અસરકારકતા બીજી વસ્તુ છે. હું અત્યારે લેક્ચર લઈ રહ્યો છું તો હું મારો પ્રચાર કરી રહ્યો છું, પણ એ તમારા સુધી ખરેખર પહોંચે છે, તમને ઉપયોગી નીવડે છે તો એ કામ. એટલે ઘણી સરકાર માત્ર પ્રચાર જ કરતી રહે, કામ ન દેખાતું હોય તો પાછું નકામ. એટલે સરકારે પોતાની સાચી કામગીરી જનતા સુધી પહોંચાડવાની છે તો જનતા એને સ્વીકારતી હોય છે. અને અહીંયા જ બહુ મહત્વનો તફાવત તમને એક કહી દઉં કે રાજાશાહી અને લોકશાહી વચ્ચેનો તફાવત અહીંયા તમને દેખાશે. રાજાશાહીમાં રાજા કોઈ પણ નિર્ણય લઈ લેતા પછી એ જનતાને ગમે કે ન ગમે એ જોવામાં આવતું જ નથી, કારણ કે જનતા સુધી એને જવાની જરૂર નથી, સત્તા એક જ વ્યક્તિ પાસે છે. જ્યારે લોકશાહીમાં જનતાને ગમે જ એવો આગ્રહ રાખવામાં આવે છે, સરકાર એવો આગ્રહ રાખે અને એ પ્રમાણે જ એ નિર્ણય લે છે કે ભાઈ આ નિર્ણય સરકારને ગમવો જ જોઈએ અને એના હિતમાં જ છે, આ નિર્ણય તમારા માટે જ લીધેલો છે, તમારા હિતમાં છે, એવું સરકારે કન્વિન્સ પણ કરતું રહેવું પડે છે લોકશાહીમાં, તો જ સરકાર બીજી વાર પાછી બની શકે છે. નહીતર 5 વર્ષ પછી મતદાતાઓની જો છટકે તો બીજા 5 વર્ષ પછી તમને એ તક આપતું નથી. તો લોકશાહીનો આ બહુ મોટો એક ગુણ છે. એટલે મતદાન કરતી વખતે તમારે આ બધા અમારું લેક્ચર મગજમાં રાખીને મત આપવાની જરૂર છે. અને આ મુદ્દો એટલો જ રાજકીય પક્ષોને પણ લાગુ પડે છે કે જો આ રીતે જનજાગૃતિ આવતી હોય તો એમણે પોતાના ઉમેદવારોની પસંદગીમાં પણ થોડી મહેનત લેવી જોઈએ. હવે ઘણી વાર એવું બને કે સરકાર તો બની જાય એકવાર મતદાન થયું એટલે, પણ જો સરકાર નિર્ણય જ ન લઈ શકે તો પછી પ્રશ્નો ઉભા થાય, હંમેશા નબળી સરકાર સામે પ્રશ્નો ઉભા થાય. એટલે હવે આપણે સરકાર શું કામ બનાવીએ છીએ? એમને આપણે સત્તા આપીએ છીએ, અને સત્તા શેની આપીએ છીએ? સત્તા નિર્ણય લેવાની આપીએ છીએ, અને નિર્ણયો કોઈ કઈ બાબતનો? આપણા પ્રશ્નોના, એના માટે તો આપણે સરકાર બનાવી છે. હવે જો એ સરકાર જેને આપણે ચૂંટી છે આપણા પ્રશ્નોના સમાધાન માટે, અને જો એ નિર્ણય ન લઈ શકે તો એવી સરકારને આપણે કેવી કહીએ છીએ? નબળી સરકાર કહીએ છીએ, માયકાંગલી સરકાર કહીએ છીએ. ઘણીવાર સરકાર વધારે પડતી સેફ ગેમ પ્લે કરતી હોય, નિર્ણય લેવામાં એટલો બધો વિલંબ કરે તો પછી એવી સરકારને પણ આપણે શું કહેશું? બિન કાર્યક્ષમ સરકાર કહેવાય. ભાઈ 5 વર્ષ આપેલા છે તો કઈ કોઈ પ્રશ્નનો જવાબ કઈ 5મા વર્ષે જ ન આપવાનો હોય. મોટાભાગની સરકારોની આ એક ટેન્ડન્સી હોય મિત્રો, એ સત્તા ઉપર આવીને પહેલા વર્ષમાં કામ કરીને થોડીક મહેનત કરશે, બીજા ત્રીજા વર્ષમાં માત્ર જાહેરાતો કરશે, ચોથા વર્ષમાં જ્યારે પ્રશ્નો અને આંદોલનો શરૂ થશે એટલે 5મા વર્ષમાં ફરી પાછી કામ કરશે. અને એક બહુ મોટી બાબત તમને ખુલ્લેઆમ કહી દઉં મિત્રો, કે ભારતના નાગરિકોની યાદશક્તિ ખૂબ ઓછી છે.
પહેલા 4 વર્ષ સરકાર કામ ન કરે પણ 5મા વર્ષે થોડાક 2-4 કામ કરીને ફરી પાછું એવી જાહેરાતો કરી દેશે કે તમે આગળના 4 વર્ષની એની બિનકાર્યક્ષમતા ભૂલી જાઓ છો અને 5મા વર્ષને ધ્યાનમાં રાખીને ફરી પાછા એમને મત આપી અને આપણે એને જીતાડી દઈએ છીએ. એટલે એક જાગૃત નાગરિક પાસે હિસાબ હોવો જોઈએ કે આ સરકારે 5 વર્ષમાં શું કામ કર્યું, નહીં કે 5મા વર્ષમાં શું કામ કર્યું. આ બહુ મોટો તફાવત છે. 5 વર્ષ કામ કરવું અને માત્ર 5મા વર્ષમાં કામ કરવું, આવા પ્રકારના નેતાઓને, આવા પ્રકારના રાજકીય પક્ષોને આપણે ઓળખવા પડે. અને દૈનિક ધોરણે રોજબરોજના નિર્ણયો સરકારે પોતાના અસરકારક રીતે જણાવવા જોઈએ. સરકાર એક જ દિવસમાં માત્ર એક નિર્ણય ન લેતી હોય, હજારો નિર્ણયો લેવાતા હોય. આપણે એવું નથી કહેતા કે સરકાર બધું ખુલ્લે આમ આપણને જાહેર કરે, પણ જે મોટા મોટા પ્રશ્નોના નિર્ણયો લેવાય છે, જે ઝડપથી લેવાય છે, એ અસરકારક રીતે લોકો સુધી પહોંચવા જોઈએ અને સાચી બાબતો પહોંચવી જોઈએ. અને માત્ર નિર્ણયો નથી લઈ લેવાના, કેમ કે આ વસ્તુ વિદ્યાર્થીઓ ઘણીવાર નથી સમજતા, સરકાર એ રાજકીય બાબત છે. એટલે નિર્ણય આપણા રાજકારણીઓ લે છે, આપણા નેતાઓ લે છે, પણ એને અસરકારક રીતે લાગુ થાય છે કે નહીં, કરવામાં આવે છે કે નહીં, એ જોવાની જવાબદારી પણ સરકારની છે. એટલે વહીવટીતંત્ર પણ એટલું એના તાબામાં હોવું જોઈએ કે સરકારે એક યોજના લાગુ કરી તો પહોંચતા કેટલી વાર લાગે. એટલે જે જાહેર અધિકારીઓ છે, જાહેર વહીવટના જે તંત્રના ભાગ છે, એમની આ ભૂમિકા છે કે સરકારના એ નિર્ણયને સારી રીતે, સકારાત્મક રીતે, અસરકારક રીતે અને બને તેટલી ઝડપથી સામાન્યમાં સામાન્ય નાગરિક સુધી પહોંચાડે તો એ સરકાર કાર્યક્ષમ સરકાર કહેવાય. એક એક મતદાતા સુધી એ નિર્ણયની અસર પહોંચે તો જ તે સરકારને જવાબદાર સરકાર કહેવાય. હવે મોટા ભાગે થાય છે એવું કે સરકારનો નિર્ણય હોય પણ લાગતા વળગતા અને કેટલાક ચોક્કસ તબક્કા સુધી નિર્ણય પહોંચે છે. સામાન્ય જનતાને તો ખ્યાલ પણ નથી હોતો ઘણીવાર કે સરકારે એવો કોઈ નિર્ણય લીધો, આવી કોઈ યોજના આવી અને એનો લાભ પણ લેવાઈ ગયો અને યોજના બંધ પણ થઈ ગઈ. એટલે જાગૃત નાગરિકે આ બાબત માટે હંમેશા મહેનત કરતી રહેવી પડે છે અને સરકારના કાન આમળતા રહેવા પડે છે. મતદાન એ આપણો હુકમનો એકો છે મિત્રો. ત્રીજો મુદ્દો આવે છે સંવેદનશીલ, રિસ્પોન્સિવ. તો એક ચૂંટણી પછી જનતાને ફરી પાછી 5 વર્ષે તક મળે છે કોઈ પણ સરકાર વિશે ફરીવાર વિચારવાની. 5 વર્ષ સુધી તમે પસંદ કે નાપસંદનો પ્રશ્ન તમારી સામે આવતો નથી. એટલે 18 વર્ષથી ઉપરનો વ્યક્તિ દર 5 વર્ષે આ નિર્ણય લઈ શકે છે કે મારે આ સરકારને રિપીટ થવા દેવી છે કે નથી થવા દેવી. તો હવે મૂળ મુદ્દો જે છે કે આ 5 વર્ષ મતદાનથી લઈને બીજી ચૂંટણી વચ્ચેના જે 5 વર્ષ છે એમાં જે સરકાર તમે ચૂંટી છે એના નિર્ણયો ખૂબ મહત્વના છે અને એનું ઇવેલ્યુએશન થવું જોઈએ, એના પેરામીટર સેટ થવા જોઈએ કે 5 વર્ષમાં સરકારે વાસ્તવિકતામાં જમીન ઉપર શું કામગીરી કરી, સરકાર કેવી રીતે સાબિત કરી શકે કે સંવેદનશીલ છે. અધરવાઇઝ બીજું તો એનો કોઈ રસ્તો છે નહીં. એની કામગીરી, સરકારની કામગીરીની અસરકારકતા એ જેની સંવેદનશીલતા છે. તો અહીંયા સૌથી મહત્વનો મુદ્દો આવે છે કે સંવેદનશીલ સરકાર એટલે બે માંદા દર્દીઓને ફોન કરી દેવા એવું નહીં, એને સંવેદના ન કહેવાય, એ તો એક પ્રકારનું પ્રચાર છે. પણ સંવેદનશીલતા એટલે કે સરકાર કોઈ મોટી બાબતનો નિર્ણય લેતા પહેલા જનતાના દરબારમાં જાય, જે મેં વાત કરી તે લોકનેતા બને, લોકો સુધી પહોંચે. જમીની વાસ્તવિકતા જાણ્યા વગર હવામાં નિર્ણયો લેવાની જો ભૂલ સરકાર કરે છે તો એ સરકાર સંવેદનશીલ સરકાર નથી. મિત્રો, સારા વિચાર મગજમાં રોજ બધાને આવે છે પણ બધા વિચાર અમલ કરવા યોગ્ય હોતા નથી. લાગુ કરતા પહેલા હોમવર્ક કરવું ખૂબ જરૂરી છે. એટલે પ્રધાનમંત્રીએ સાંસદો સુધી જવું પડે, સાંસદોએ વિધાનસભ્યો સુધી જવું પડે, વિધાનસભ્યોએ સરપંચ સુધી પહોંચવું પડે અને એટલું જ નહીં, અંતિમ વ્યક્તિ હું અને તમે, મતદાતા સુધી પહોંચવું પડે સરકારે, લોકભાવના જાણવી પડે. અને પક્ષના જે કાર્યકરો છે એમની આ ભૂમિકા છે. દરેક પક્ષનો કાર્યકર નેતા નથી બનતો, દરેક પક્ષનો કાર્યકર નેતા ન બની શકે. મોટા ભાગના લોકો તો માત્ર કાર્યકર્તામાં જીવન કાઢી નાખે છે, એમાંથી સિલેક્ટેડ લોકો નેતા બને છે. તો એ બનેલા નેતાઓએ પોતાના પક્ષના કાર્યકરોનું માન જાળવવું જોઈએ. એમના પક્ષના કાર્યકર એમના હાથપગ છે અને એ હાથપગ દ્વારા એમણે લોકોના પ્રશ્નો સાંભળવા જોઈએ, એમની લાગણી અને માગણી જાણવી જોઈએ. એટલે આપણા વિસ્તારની અંદર XYZ પક્ષના જે કાંઈ પણ કાર્યકરો હોય એમના સુધી આપણે જઈએ તો એ કાર્યકરની એવી લાગણી હોવી જોઈએ કે મારો નેતા મને સાંભળશે. મોટાભાગના રાજકીય પક્ષોમાં તો એવું હોય કે કાર્યકરોમાંથી કોઈ નેતા બની જશે પછી એને કાર્યકરને કાંઈ લેવા દેવા નથી હોતી. એટલે ઘણીવાર તો કાર્યકરે મનમાં હસતો હોય કે ભાઈ તું મારી પાસે આવ્યો છો પ્રશ્ન લઈને પણ મને કોઈ સાંભળતું નથી. તો જો આ પ્રકારની સ્થિતિ છે તો એ રાજકીય પક્ષ નબળો છે અને એ સરકાર પણ નકામી છે.
અને એકવાર લોકોની લાગણી માગણી અને પ્રશ્નો જો સરકારના કાન સુધી ખરેખર પહોંચે તો સરકારે બંધારણની મર્યાદામાં રહીને બહુમતને હિત મળે, બહુજન સુખાયની જે વાત કરીએ છીએ બહુમતને હિત મળે એ માટે જો એ નિર્ણય લેતા હોય તો એ નિર્ણય યોગ્ય છે। અગેન હું મારી વાત રિપીટ કરું છું કે 100% તમે કોઈને સંતોષી નહીં શકો, પણ 85% ને સંતોષવાનો જો નિર્ણય તમારો છે તો એ યોગ્ય નિર્ણય છે। બાકીના 15% લોકોએ એડજસ્ટ થવું પડે એ નિર્ણય સાથે। અને ફરી અહીંયા એ વાત તો આવી જ કે જે નિર્ણય લીધો છે એના પાછળના તર્ક અને કારણો પણ સરકારે જણાવવા જોઈએ કે ભાઈ 85% લોકો આનાથી સંતુષ્ટ થતા હતા માટે આ નિર્ણય લેવામાં આવેલો છે। એટલે જ્યારે પ્રશ્ન જન્મે છે તો પ્રશ્નથી જવાબ અને જવાબથી પાછળ એના રહેલા તર્ક આખું ચક્ર પૂરું થાય તો એ સરકાર સંવેદનશીલ સરકાર છે। અધરવાઇઝ જનતાની વચ્ચે એક પ્રશ્ન ઊભો થાય છે, સરકાર એને કોઈક બીજી રીતે સમજે છે અને નિર્ણય કંઈક ત્રીજો લે છે અને પ્રજા બિચારી રાહ જોતી હોય કે સરકારે શું નિર્ણય લીધો, ક્યારે નિર્ણય લીધો, તો એ ચક્ર પૂરું થતું નથી। જો સરકાર આ રીતે કામ નથી કરતી, જે મેં વાત કરી પ્રતિનિધિત્વની વાત કરી, મેં જે તમને જે સંવેદનશીલતાની વાત કરી ને જે જવાબદારીની વાત કરી, તો પછી મિત્રો જનતા ચૂંટણીમાં હવા કાઢી નાખે છે કોઈ પણ રાજકીય પક્ષ હોય। એટલે 5 વર્ષની અંદર આપણે એ લોકોને જવાબદાર બનાવવા માટેનું દબાણ પણ ઘણીવાર કરવું પડે તો કરવું જોઈએ, નહીતર પછી આપણો જે એક આંગળીનો મત છે ને એ મતથી આપણે સરકારો બદલી શકીએ છીએ। હવે લોકશાહીની અસલ તાસીરની વાત કરો તો આ જે અસલ તાસીર છે એના માટે મેં તમારું એક એક સરસ વાક્ય અબ્રાહમ લિંકનનું લીધું છે। આ વાક્ય ઘરે મગજમાં લઈને જજો કે તમે બધામાંથી, એટલે જે કુલ પ્રજા છે, બધામાંથી કેટલાક લોકોને હંમેશ માટે મૂર્ખ બનાવી શકો છો। આ લોકશાહીની તાસીર છે, ધ્યાનથી સમજજો આ વાક્ય। બધામાંથી એટલે 100માંથી 10ને તમે લાઈફ ટાઈમ મૂર્ખ બનાવી શકો છો। તમે બધા લોકોને કેટલાક સમય માટે મૂર્ખ બનાવી શકો છો, તમે 100એ 100 લોકોને 1 વર્ષ 2 વર્ષ કે 5 વર્ષ માટે મૂર્ખ બનાવી શકો છો, પણ બધા લોકોને હંમેશા માટે મૂર્ખ બનાવી શકાતા નથી। એટલે 130 કરોડની જનતાને તમે હંમેશ માટે મૂર્ખ ન ગણો, એ ક્યાંક ને ક્યાંક તો કોઈ ને કોઈ તો જાગતું જ હોય છે। આ અબ્રાહમ લિંકનનું બહુ ફેમસ સ્ટેટમેન્ટ છે અને આજની લોકશાહીમાં એની બહુ જરૂર છે। આશા રાખું છું મારો આજનો આ જનજાગૃતિનો લેક્ચર આપને ઉપયોગી નીવડ્યો હશે। આ એક સારો લેક્ચર છે, પરીક્ષા લક્ષી નથી એટલે એને ન સાંભળો એવું ન માનતા, આ પ્રકારની વિચારધારાઓ અપનાવો એના માટે મેં આજનો આ લેક્ચર ખાસ અરેન્જ કરેલો છે। આજના લેક્ચર વિશે તમારો કોઈ અભિપ્રાય હોય તો મને ચોક્કસ મારા યુટ્યુબ કમેન્ટ્સમાં લખજો, બીજા કોઈ વિષય ઉપર આ પ્રકારની જનજાગૃતિનો લેક્ચર બનાવવો હોય તો પણ કહેજો, અને બીજી કોઈ બાબત તમારે રજૂ કરવી હોય તો પણ તમે મને કહી શકો છો। ટૂંક સમયમાં ફરી મળશું આપણે એક નવા વિષય સાથે, ત્યાં સુધી આભાર।